કુતિયાણા તાલુકાના કવલકા ગામે આંગણવાડી કેન્દ્ર જજરીત હાલતમાં જોવા મળે છે ત્યારે આ જજરીત આંગણવાડીનું તાકીદે સમારકામ કરવા માંગ ઉઠી હતી જંગેનો વિસ્તૃત અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા આંગણવાડીના સમારકામ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે રાજ્યની સરકાર ડિજિટલ ગુજરાતની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે ડિજિટલ દુનિયાની વાત તો દૂર રહી પરંતુ શૈક્ષણિક કાર્ય જેવા મહત્વના કામો થતા હોય તેવી ઇમારતો પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે પોરબંદર જિલ્લાના અનેક આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યા છે કવલકા ગામના આંગણવાડી કેન્દ્રમાં પણ આવી જ હાલત જોવા મળતી હતી અહીં પૂરતા બારી દરવાજા ન હોવાને કારણે આંગણવાડીના સંચાલકો દ્વારા પથ્થરો મૂકી અને આંગણવાડી બંધ કરવામાં આવે છે રાજ્યની સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે પરંતુ આંગણવાડીના દર્શન કરીએ તો વિકાસ માત્ર કાગળ પર દોડતો હોય તેવું લાગે છે આંગણવાડીમાં પૂરતા બારી દરવાજા ન હોવાને પરિણામે કૂતરા બિલાડા અને જીવ જંતુઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે જેને કારણે આંગણવાડીના બહેનો ભયની અનુભૂતિ કરતા હતા છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં રહેલી આંગણવાડીના ગ્રામજનો અને આંગણવાડી સંચાલક બહેનોની સમસ્યાને વાચા આપવા ગુજરાત ન્યૂઝ પોરબંદર ફરી એક વખત મેદાને ઉતાર્યું હતું જેમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ સમસ્યા અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત થતા જ સરકારી વિભાગોમાં હિલચાલ શરૂ થઈ ગઈ છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આંગણવાડીના સમાર કામની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે